દ્વારકા શહેરમાં દ્વારકાધીશ મંદિર નજીક આવેલ ગોમતી નદી અને પંચકુઈને જોડતા પુલ સુદામા સેતુનું લોકાર્પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયો હતો. મુખ્યમંત્રીની સાથે રાજ્યસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અગ્રણીઓ હાજર રહ્યા હતા. રૂપિયા 7.7 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઝુલતા સુદામા સેતુ પુલ યાત્રાળુઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. દ્વારકા નગરીની ઐતિહાસિક અને પૌરાણિક વારસો જાળવી રાખવા માટે ગુજરાત રાજ્ય સરકાર સાથે લોકભાગીદારીથી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અનેકવિધ સેવા કાર્યની હારમાળા દ્વારકાનગરને આપી છે. મુખ્યમંત્રી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાનું પૂજન કર્યું અને પૂજાવિધિમાં જોડાયા હતા અને ત્યારબાદ સુદામા સેતુનું લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારકા જિલ્લાના વિકાસના કામો માટે દ્વારકા જિલ્લા કલેક્ટરને રૂપિયા 15 કરોડનો ચેક પણ આપ્યો હતો. સુદામા સેતુનું લોકાર્પણ કરી જાહેર સભાને પણ સંબોધ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.